8,70,000 પરીક્ષાર્થીઓએ આપેલી ગુજરાત લોકરક્ષક દળની પરીક્ષાનું પરિણામ જાહેર થયું હતું, જેમાં કોડીનાર કારડિયા રાજપૂત ટ્રેનિંગ સેન્ટરના અભ્યાસ કરતી કાજલબેન ગોહિલે ગુજરાતમાં પ્રથમ સ્થાન મેળવ્યું હતું. આ વખતે કોડીનાર કારડિયા રાજપૂત ભવન ટ્રેનિંગ સેન્ટરમાં 250 છોકરા છોકરીઓ હતા, એમાંથી આ વખતે 80 છોકરા અને છોકરીઓ પાસ થઈ છે. એમાં ગુજરાતમાં ફર્સ્ટ કાજલબેનનો ગોહિલનો પહેલો ક્રમ આવ્યો હતો. ને આગલા વખતે જે 2017માં પણ કોડીનાર ને જે કોડીનાર વિવેકસિંહ પરમારનો એનો પણ પહેલો નંબર આવ્યો. એટલે કોડીનાર અને ગીર સોમનાથનો સૌથી ગૌરવનો વસ્તુ છે, કે કારણ કે બે વખતે જે કોડીનાર અને કારડિયા રાજપૂત ભવન ટ્રેનિંગ સેન્ટરનો પહેલો જ નંબર આવે છે. એટલે આ વખતે પણ એ બેનને પણ અમે બિરદાવ્યા છીએ. અને સૌથી વધારે વધારે કારડિયા બોરિંગમાં ટ્રેનિંગ સેન્ટરો બધા ચાલે છે, એને કારણે આ પરિણામ આવે છે. મારા પપ્પા એ ખેડૂત છે અને મારા મમ્મી ઘરકામ કરે છે. અમે બે ભાઈઓ છે અને બે બહેનો છે. મારા ભાઈ એક CISFમાં છે, કેરળ કોશી સ્થળ ઉપર, ને મારા ટીચર એક અલા મારા સિસ્ટર એક ટીચર છે. અમારે પહેલાં લેખિતમાં 100 માર્ક્સનું પેપર હતું, એમાંથી 83.75 આવ્યા છે અને 4.19 માર્ક્સ મારે નેશનલ નામે લાગ્યા સ્પોર્ટના. અને પછી છેલ્લે અમારે દોડ હોય છે 1600 મીટર, એમાં મારે 25 માંથી 25 માર્ક્સમાં 24 કલાકમાં 10 થી 12 કલાકની મહેનત હતી. 10 થી 12 કલાક. હવે શું આગળ કરવાનો વિચાર છે? હવે આગળ PIનો ગોલ છે, PIની એક્ઝામનું ફોર્મમાં મેં એપ્લિકેશન. આ વખતે કારડિયા વિદ્યાર્થી ભવન સંચાલિત સંસ્થામાં 250 ભાઈ બહેનોએ ટ્રેનિંગ લીધેલી અને એમાંથી 80 ભાઈઓ અને બહેનો આમાં ઉત્તીર્ણ થયા છે, પાસ થયા છે. અને ગુજરાતમાં 8,70,000 ભાઈઓ બહેનોએ પરીક્ષા જે આપેલી એમાંથી ગુજરાતમાં પ્રથમ ક્રમાંક એટલે પહેલા નંબર ઉપર કાર્યભૂત વિદ્યાર્થી ભવન સંચાલિત ટ્રેનિંગ સેન્ટરમાંથી કાજલબેન આવ્યા છે. એને 125 માંથી 113 માર્ક મળ્યા છે અને સમસ્ત ગુજરાતમાં પ્રથમ આવ્યું અને એ અમારા માટે અને અમારા ટ્રેનિંગ સેન્ટર માટે ગૌરવની વાત છે. ખાસ કરીને અમારા કારડિયા રાજપૂત સમાજ માટે પણ મોટી સિદ્ધિ છે. અને અગાઉ આગલા વર્ષે પણ જે 8.5 લાખ વિદ્યાર્થી ભાઈ બહેનોએ પરીક્ષા આપેલી એમાં પણ અમારું ઝળહળતું પરિણામ હતું. અને એમાં ગઈ વખતે પણ વિવેકભાઈ આ જ સેન્ટરમાંથી ટ્રેનિંગ લઈ અને ગુજરાતમાં પ્રથમ ક્રમાંક પર આવ્યા હતા અને આજે તે નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવે છે.